सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर पद बार एमां छेल्ले आपणने समझावे छे के जे साधु नहीं होय असाधु हशे अभक्त हशे એનું વર્તન મેં જે તમને આગલું પદ કીધું એના દ્વારા જણાઈ આવશે પછી સાચાને ગોતીનેનો સમાગમ ગમશે એમાં પ્રીતિ થશે એ વિના બીજે મનડું નહીં માને કારણ કે કાયરની વાતો સાંભળવાથી કોઈને બળ મળતું નથી અંતરની આંખો સાચા સાધુના સમાગમથી ઉઘડે છે ખરા ખોટાની ગમ સ્વામી કે મારી આ વાતોથી પડી જશે પછી ક્યારેય પણ મુમુક્ષુને સંત અને અસંત ભક્ત અને અભક્ત આ બે સમાન લાગશે નહીં આટલી વિવેક બુદ્ધિ મોક્ષના માર્ગે ચાલવાવાળો મુમુક્ષુ એને મળી રહે એટલા માટે સ્વામી આ લખે છે આગળ સ્વામી આવે જે પદ બે પદો લખવાના છે જે કહેવાના છે આપણને એ પદો આપણી માટે અતિ અગત્યના છે મોઢે કરવા જેવા છે આપણને મળેલા મોટા પુરુષો છે એની અંદર આવા ગુણો હોય છે જે આપણે ઘણી વખત વિચારપૂર્વક દર્શન ન કરીએ તો દર્શન ન થયા હોય પણ આવા જ્યાં જ્યાં સત્પુરુષોના મહિમાપરક પદો લખેલા હોય એના સદગુણોવાળા લખેલા હોય એ સત્પુરુષોમાં સહેજે હોય જ છે જો આપણે એના એક એક શબ્દનું સત્પુરુષો સાથેની સરખામણી કરીએ તો આપણને બધી જગ્યાએથી મોટા પુરુષો વધારે અલૌકિકને વધારે નવા નવા લાગે જેનાથી આપણો પણ સત્સંગનો નવો નવો રંગ રહે બહુ સરસ પદ સ્વામી આવે અહીંયા આગળ પદ 13ની અંદર લખે છે એકાંતિક જે ભગવાનના મોટા પુરુષો છે પરમ એકાંતિક જે સિદ્ધ દશાવાળા સાધુ છે એવા કોઈ ભગવાનને એકાંતિક ભક્ત હોય તો એ કેવી સ્થિતિના હોય એ કેવા હોય એ અહીં આગળ સ્વામી લખે છે જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે તેના વચન વેટ્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતી રે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે એવા સંત સહુના સગારે પર ઉપકારે પૂરા છે જેના દિલમાં નહીં કોઈ દગારે સત્ય વાતમાં સુરા છે
વળી હે તગનો છે હૈયે રે આંખે અમૃત વરસે છે કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરિહર ખે છે કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરિહર ખે છે. સ્વામી આ પદની અંદર જે ભગવાનના પરમ એકાંતિક મુક્ત સમાન અનેક જીવોના કલ્યાણ અર્થે સર્જાયેલા અનેક જીવોના કલ્યાણ અર્થે ભગવત ઈચ્છાથી દેહધારી થયેલા ભગવત ઈચ્છાથી ત્રણ અવસ્થામય થયેલા ત્રણ શરીરમય થયેલા ભગવત ઈચ્છાથી અહીં રહ્યા થકા ભગવાનની ભેગા અખંડ રહ્યા હોય એવા મોટા પુરુષો કેવા હોય એનું અહીં આગળ વર્ણન લખે છે. બીજું એવા મોટા પુરુષ એને જીવન દરમિયાન આવું બધું સહજ હોય એને જોવાની આપણને ટેવ પડે તો મોટા પુરુષના એ ગુણોને વારે વારે ગાવાથી વિચારવાથી મનન કરવાથી એ ગુણ આપણે વિશે આવે તો આપણે પણ ખદ્યોદમાંથી કોઈક દિવસે ભગવાન અને મોટાની કૃપાથી વડવાનળ અગ્નિ જેવા બની શકીએ. એના માટે આપણે જે સ્થિતિમાં છીએ ત્યાંથી આગળ વધવા માટે અને આપણને મળેલા મોટા પુરુષો એની અંદર આપણો દ્રષ્ટિકોણ કેળવાય એટલે સ્વામી આ વાત લખી છે. સ્વામી લખે છે, જેનું તન મન માન્યું ત્યાગેરે ભક્તિ ધર્મ ભાવે છે. ભગવાનના એવા એકાંતિક પુરુષ કેવા હોય તો કે એનું તન મન એ સામાં માન્યું છે, ત્યાગમાં માન્યું છે. એકલો તનનો ત્યાગ નહીં પણ મનથી પણ ત્યાગ. મહારાજે કાર્યના ત્રીજા વચનમાં કીધું, દમન અને સમન બંને જોઈએ, દેહનું દમન જોઈએ અને મનનું સમન જોઈએ. દેહનું દમન તપે કરીને થાય, મનનું સમન વિચારે કરીને થાય. દેહે કરીને અને વિચારે કરીને બંને કરીને જે ત્યાગ, એ ત્યાગ મહારાજ કે સાચો. ઇન્દ્રલોકમાં પણ ન બંધાય એવો ત્યાગ. ગોપાળન સમયની વાતમાં છે, ચાર પ્રકારની માયાને જીતવી, જીવની માયા, ઈશ્વરની માયા, પ્રધાન પુરુષાદિકની માયા અને મૂળ પુરુષની માયા. આટલી ચાર માયાઓ જીતે ત્યારે અક્ષરધામનો મુક્ત થાય. એ માયા જીતાય ક્યારે? તન અને મન બંનેથી ત્યાગ હોય તો આ બધી માયાઓ જીતાય. આ ચાર પ્રકારની માયા જીવને કઈ કઈ રીતે બાંધે છે એને સમજવું પણ બહુ કઠણ છે. ક્યારે ક્યારે કઈ કઈ બાબતની અંદર કેવી રીતે એ માયાઓ ખેંચી લે છે જીવને ભગવાનના ધામમાંથી એ ખબર નથી પડતી. એટલે અહીં લખે છે, જેનું તન મન માન્યું ત્યાગે. એકલું તન ત્યાગ નહીં, મનથી પણ ત્યાગ. તનથી ત્યાગ થયેલો હશે પણ મનથી ત્યાગ થયેલો નહીં હોય તો એનો ત્યાગ નભશે નહીં. તનથી ત્યાગ છે, આપણે ઉપવાસ કર્યો હોય તો જમવાનું તનથી ત્યાગ છે, પણ મન તો ઈચ્છે જ છે. જો રસની નિવૃત્તિ થઈ છે, વિષયની નિવૃત્તિ થઈ છે પણ રસની નિવૃત્તિ નથી થઈ તો એનો અર્થ એ છે કે મનથી હજુ સંપૂર્ણ ત્યાગ થયો નથી. તનથી ત્યાગ કરવો બહુ સહેલો છે. એક વખત મન મક્કમ કરી દઈએ કે આજે તો નહીં જ, એટલે ત્યાગ સૌથી પહેલાં તનથી થઈ જાય. પણ એ મન પાછું સમયાંતરે એ મક્કમ થયો એ ઢીલું પડે. પણ તનની અંદર તો બરાબર રહે જ ત્યાગ, પણ એ ત્યાગ રહે ક્યાં સુધી? જ્યાં સુધી એનો સમયગાળો ના પૂરો થાય ત્યાં સુધી. પછી એ મન પાછું એને ખેંચી લે. માટે સ્વામીએ બહુ વિચારીને શબ્દ લખ્યા છે, તનનો પણ ત્યાગ અને મનનો પણ ત્યાગ. જે ભગવાનના એવા મોટા પુરુષો છે એમાં તનનો ત્યાગ પણ છે અને મનનો ત્યાગ પણ છે. આપણે મુમુક્ષુ છીએ, આપણી અંદર તનનો ત્યાગ હોય પણ મનનો ત્યાગ ન હોય, સંપૂર્ણ ના હોય, 100% ના હોય. મન સાથે લડવાનું છે. લડવું કેમ પડે? લડવું એટલા માટે પડે કે મન 100% ત્યાગને વિશે
પ્રવર્તી ગયું હોય નહીં, એટલા માટે મન સાથે લડવું પડે, તન સાથે લડવું ના પડે. તન તો ત્યાગ કરો એટલે છૂટી જાય. ઘણાને નથી થતું, બેને ઝઘડો થાય તો તનથી બે છૂટા પડી જાય, પણ મનથી છૂટા ના પડે. સાંજે પાછા ભેગા થાય, તારાન મારા હમગ્યા બળી, એ કેમ થાય છે? કારણ કે મનથી ત્યાગ નથી થયો. અને શ્રીજી મહારાજે એ પ્રકારના પરમહંસો રચ્યા છે કે મનનો ત્યાગ એકલો નહીં, તનનો ત્યાગ પણ પાછો મહારાજને જોઈએ જ છે. કારણ ઘણા એવા છે એ કે અમારા મનમાં કાંઈ નથી, અમે બહારથી કંઈ ના રાખીએ બહુ ભભકો, પણ અમારા મનમાં કશું નહીં. બહારથી અમે બધું જ સ્ત્રીઓ આરે વાત કરીએ, ધન રાખીએ, બધું કરીએ, પણ અમારે અંતરમાં કશું નહીં. શ્રીજી મહારાજને એ પણ માન્ય નથી. અને શ્રીજી મહારાજને એવું પણ માન્ય નથી કે તનથી ત્યાગ કર્યો પણ મનથી કાંઈ નહીં, તો ભગવાનને એ પણ નથી માન્ય. ભગવાન કહે છે સમન અને દમન. કાર્યાણીના ત્રીજા વચનામાં મહારાજ કે આ શોકમુનિ તો બહુ મોટા સાધુ છે, મુક્તાનંદ સ્વામી જેવા છે. ત્યાં સુધીના મહારાજે મુક્તાનંદ સ્વામી સુધી સુકાનંદ સ્વામીની 20 વર્ષની અવસ્થાએ મુક્તાનંદ સ્વામીની ઉપમા આપી. અને પછી મહારાજે કહ્યું કે મોટો સાધુ કોણ, કોણ મોટો સાધુ? તો શ્રીજી મહારાજે ત્યાં મોટા સાધુની વ્યાખ્યા કરી જેને દમન અને સમન છે. દમન અને સમન બંને ન હોય, બેમાંથી એક હોય, મહારાજ કે ન્યૂન છે. કારણ કે એના માથે વિઘન છે. ઘણા એવા થઈ ગયા પૂર્વેના કે જે લોકોને મનનો ત્યાગ હતો, વિચાર હતો, પણ દેહે કરીને યોગ રાખ્યો તો ભ્રષ્ટ થયા છે. ઘણા દેહે કરીને ત્યાગ રાખેલો હતો પણ મન દ્વારા ત્યાગ નહોતો થયેલો, તો પણ એ જતે દિવસે ભ્રષ્ટ થયા છે. પણ તન અને મન બંનેનો ત્યાગ જેમાં છે એ ક્યારેય પણ મોક્ષના માર્ગેથી પડતો નથી, એ ક્યારેય કલ્યાણના માર્ગથી પડતો નથી. અને તનથી ત્યાગ કરવો સહેલો છે, મનથી ત્યાગ કરવો થોડોક અઘરો છે. કારણ કે એમાં વિચાર જોઈએ, વિચાર વિના થતું નથી. એટલે સ્વામી કે બંને છે મોટા સાધુમાં. પાછા એવા ત્યાગી છે પણ પાછા ધર્મના ત્યાગી નથી. ઘણા ત્યાગી હોય, તન અને મનના ત્યાગી, પણ સાથે ધર્મનો પણ ત્યાગ કરે, નાવું ધોવું આ બધુંય ના હોય, એવા ઘણા હોય છે વૈરાગ્યો. કે એને ત્યાગ જ પ્રધાન. શ્રીજી મહારાજ કે મારે તો એવો ત્યાગ જોઈએ કે જે ત્યાગની અંદર પણ પાછો ધર્મ અને ભક્તિ બે તો હોય જ. ભગવાનની ભક્તિ માટે પછી મહારાજ કે ભાજી તરકારી તોડવી જોઈએ તો અમે તો એમાં જીવ હોય એટલે ના તોડી, પણ મહારાજ કે જેને ભક્તિ કરવી છે એને બાગ બગીચા કર્યા વિના કેમ હાલે? હવે બાગ બગીચા કરવા જાઓ અને છોડને આમથી આમ કરો ને માટી આમથી આમ કરો તો હજારોની સંખ્યામાં જતા જ રહે ને. દાતરડી આમ વાગતી હોય, ઘાસ કપાતું હોય, ખોતરી ખોતરીને કાઢતા હો ખોદી ખોદીને, તો અંદર કેટલી જીવાત ધામને પામી જાય. એક પથ્થર આમથી આમ ફેરવીએ તો કેવું થઈ ગયું? એવું ત્યારે એકાદશીના પવિત્ર દિવસે પૂર્ણ થાય. પણ ભક્તિ કર્યા વિના કેમ ચાલે મહારાજ કે? હવે એ ભક્તિ કરે છે તો એક બાજુ પર ધ્યાન રાખીને કરે, કંઈ જાણી જોઈને ના કરવું જોઈએ, પણ એ કરવા જાય એટલે 100% એવું થવાનું છે. આપણે હાલવાના રસ્તા ઉપર, તો રસ્તા ઉપર ઘણું બધું એવું હશે કે કીડી મકોડા હશે, જીવાત હશે, કંઈક ને કંઈક હશે, તો કેટલુંક જોઈને તમે હાલવાના છો. તમે મંદિરમાં હો, સેવા કરતા હો, કોઈ પણ પ્રક્રિયા એવી છે કે જેની અંદર સંપૂર્ણ બધું કરવું હોય તો થઈ શકતું નથી. પણ ભગવાનની આજ્ઞા મુજબ કરે, જે ધર્મ પાડવાનો છે ભગવાનની જે આજ્ઞા છે એમાં રહીને પાડે છે, જે ભક્તિ કરવાની છે ભગવાનની ઈચ્છા મુજબ કરે છે, એ શ્રેષ્ઠ છે. એટલે અહીં કહે છે કે ત્યાગી તો છે પણ ધર્મ ને ભક્તિના ત્યાગી નથી. ધર્મ ને ભક્તિ તો એમાં અખંડ રહ્યા છે. અને કેવા છે? એને ભાવે છે. ધર્મ પાડવો એને ગમે છે, ભક્તિ કરવી એને ગમે છે. કોઈ પરાને કરાવે ને પાડે, કોઈ પડાવે ને પાડે એવું નથી. એને સહજ જ એમાં રુચિ છે કે આ તો મારો ધર્મ છે, આ તો મારે આટલું કરવું જ પડે, આવું એને સહજ છે. એવા હોય છે ભગવાનના મોટા પુરુષો. જેના વચન વીટ્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે, એના વચન વૈરાગથી વીટેલા આવે. એ ચાહે ગમે તે રીતે બોલતા હોય, હસતા હોય, બેઠા હોય,
જમતા હોય, જમાડતા હોય, રમતા હોય, રમાડતા હોય, રડતા હોય, રડાવતા હોય, જે કરતા હોય એ, પણ એનું વચન જે ઉઠે ને એ વૈરાગથી વીટેલું ઉઠે, વૈરાગથી આવૃત થયેલું હોય. એટલે તો એના વચને હજારો ભગવાનના માર્ગે ભગવાન ભજવા માટે નીકળે. તીર્થ, સાધુ, શાસ્ત્ર અને દેવમાં દૈવત, આ ચાર સત્પુરુષના કર્યા થાય છે. પ્રકરણ ત્રીજાની ગોપાળન સ્વામીની 22મી વાત. આ ચાર સત્પુરુષના કર્યા થાય છે, આ ચારથી સત્પુરુષ નથી થતા. એમાં સાધુ થાય છે, સાધુ જે થાય છે એ સાધુ શાનાથી થાય છે, એના વચન વીટ્યા વૈરાગ્ય રે. આપતા હોય હેત, આપતા હોય શું, હેત આપતા હોય, પણ એ હેતની અંદર આપી દેશું વૈરાગ્ય. જાજા ભાગના મુમુક્ષુ સાધુ થવા નીકળેલા હોય એ દરેકના અંતરમાં એને ખબર હોય કે મારામાં કાંઈ વૈરાગ તો હતો નહીં, પણ હું થયો છું વૈરાગી. જગત તો એમ જાણે કાં તો વૈરાગવાળો છે, ત્યારે સંસારનો ત્યાગ થયો છે. એમને એમ થાય બધું ખોટું થઈ ગયું, માં બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, ઘર ઘરબાર બધું ખોટું, આને બધું હળગાવી દીધું છે. કેટલા મહાન છે કે બધું હળગાવી દીધું, પણ એ હળગ્યું શાનાથી? ભગવાનના મોટા સાધુએ હેત આપ્યું. હવે હેતનું તો સ્વરૂપ રાગ છે, હેત છે એ તો રાગ કરાવે, એ કોઈ દી વૈરાગ ના કરાવે, પણ મોટા સાધુનું હેત છે એ વૈરાગ કરાવે. કારણ એના વચન વીટ્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે, એ અંતરમાંથી આવે છે. પાછા વૈરાગના વચન એના ખરા, કેટલું ઓપોઝિટ. જગતમાં કોઈ હેત કરે ને તો રાગ થાય, મોટા પુરુષો હેત કરે ને તો વૈરાગ થાય, આખું ઓપોઝિટ. અને અનુભવાત્મક એમાંય જેને સંસારનો ત્યાગ કર્યો હોય ને, એ ત્યાગીઓને પૂછવામાં આવે ને તો 180 ને 90 ત્યાગી આ પ્રકારના હોય. અંત્યના 29માં પ્રમાણે સુકમુનિનો અને શ્રીજી મહારાજનો પણ એ જ મત છે કે આવું જ થાય છે. ગઢડા અંત્યનું 29મું વચનામૃત. જાજા ભાગના હેતે કરીને સંસારનો ત્યાગ કરે છે. તો રાગ, હેત એ રાગનું સ્વરૂપ છે, એ જ હેત મોટા પુરુષ દ્વારા થવામાં આવ્યું તો એ વૈરાગના સ્વરૂપને આપી શકે છે. એનાથી ખ્યાલ આવે કે વૈરાગ્યથી ભરપૂર છે. એના હેતમાં પણ વૈરાગ્ય સિવાય બીજી કોઈ પરિભાષા નથી. કોઈ દિવસ એવું થાય કે મોહનથાળ બનાવ્યો હોય અને તીખો લાગે એકદમ? મોહનથાળ બનાવ્યો, ખાંડની ચાસણી લો અને ચણાનો લોટ નાખો અંદર, ને મોહનથાળ બનાવ્યો હોય, ગુલાબજાંબુ બનાવ્યા હોય ને તીખા લાગે એવું થાય? કોઈ દી ના થાય. કડવું લાગે એવું થાય? ના થાય, એ મીઠું જ લાગે. તો હેત છે ને એ તો રાગ કરાવે એવો મીઠો છે, પણ એ સંસાર માટે કારેલાનું કામ કરી દે અને સંસારની ઉલટી કરાવી દે એવું હેત એ મોટા સાધુનું છે. કારણ કે એના રોમે રોમમાં વૈરાગ્ય ભરપૂર છે. આ લોકની અંદર એને ક્યાંય પ્રીતિ નથી, પરલોકને વિશે પ્રીતિ છે. ને એના વિચારમાં એમ રહેલું છે કે આ મારો સંગી છે ને, તો શ્રીજી મહારાજ કે એમના વિચારમાં એવું છે આ મારો સંગી છે તો આને પણ આ લોકમાં ક્યાંય પ્રીતિ ના રહે. આ મોટાનો દ્રષ્ટિકોણ છે. એ કોઈ પણ રીતે એની જોડે હસતા હોય, એની મસ્કરી કરતા હોય, એને ફેરવતા હોય, રમાડતા હોય, આમથી આમ રમાડે, એને ઉતારી પાડતા હોય, વઢતા હોય, કંઈ પણ એક ક્રિયા કરે છે, એ બધું જ એમની નજરમાં એવું છે આ મારો સંગી છે, તો આને આલોકની માયા તૂટે અને ભગવાનના ધામને ભગવાનની મૂર્તિની માયા બંધાય. એની પ્રક્રિયા એવી છે. જેના કારણે થાય છે શું કે જગતની અંદર એક માં પોતાના છોકરાને દૂધ પાતી હોય તો મોટા સાધુ પણ ગ્લાસમાં આમ દૂધ પાતા હોય, એક માં પોતાના દીકરાને કંઈક રસોઈ કરીને જમાડતી હોય તો મોટા સાધુ પણ એને કંઈક પ્રેમથી જમાડતા હોય, એક મા બાપ પોતાના દીકરાનો ઉછેર કરે એને પ્રેમથી સમજાવતા હોય તો મોટા સાધુ પણ એને એવી રીતે સમજાવતા હોય. તો સેમ મા બાપનો ઉછેર છે એવો જ મોટા સાધુનો ઉછેર છે, પણ ફેર ક્યાં પડે છે? મા બાપ સંસારમાં બાંધે છે
અને મોટા સાધુ સંસારનો ત્યાગ કરાવીને ભગવાનમાં જોડી દે છે, કારણ કે પેલા ભરપૂર રાગથી ભરેલા છે, આ ભરપૂર વૈરાગથી ભરેલા છે. એટલે એના વચનની અંદર, એના વચનની અંદર વૈરાગ્ય રહેલો છે. એ જે અલૌકિકતા, એ જે ચમત્કાર, એ જેને જોવાનો દ્રષ્ટિકોણ આવી જાય, એને મોટા પુરુષો બહુ જ અલૌકિક ને બહુ પરના પર જણાતા જાય, પરના પર જણાતા હોય. આ તો કેવું ઓપોઝિટ, મોહનથાળ જમાડે અને કારેલાનો ટેસ્ટ લાવી દે, એ કેટલું કેટલું ગજબનું કહેવાય ચમત્કાર. રાગ સંબંધિક વર્તન કરે અને વૈરાગ્ય પેદા કરી દે, આ ભગવાનના મોટા સાધુ. એવું જ હોય જાજુ, કંઈ બધું હળકતું દેખાતું હતું ને આપણે નીકળીએ, એવું થાય ભગત હળગે આમ, બધું આમ ભડકે બળે, એવું ના હોય. મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ, એવું કાંઈ થોડું થાય. આનાથી પછી એવું થાય કે ભગવાનને મોટા સાધુમાં હેદ એટલું થઈ જાય ને, એટલે પછી તો એ સંસાર ગમે જ નહીં, એને ઉલટી થઈ જાય. ઉલટી કરાવવા માટે લાડવા જમાડીને સંસારને ઉલટી કરાવી દે, એ વૈરાગ્યનું સ્વરૂપ. પણ એના વૈરાગ્ય એ કેમ આપી શકે છે બીજાને, શા માટે એમાંથી વૈરાગ્યનું પ્રદાન થાય છે બીજામાં? અંતરમાંથી આવે છે. એને વૈરાગ્ય કઈ જગ્યાએ છે? અંતરમાં છે. કોઈ વૈરાગ્યનો રોલ કરતો હોય, ભર્તૃહરિ બન્યો હોય, પિંગળાનો ત્યાગ કરવાનો હોય, અને એ રોલ કરતો હોય સ્ટેજ ઉપર, પછી એ કેવું બોલે, જા પિંગળા તારો ત્યાગ કરું છું, અને પછી ભર્તૃહરિએ જે બધા વૈરાગ્ય શતક આખું લખ્યું છે, વૈરાગ્ય શતકના શ્લોકો બોલતો હોય ને વૈરાગ્ય શતકનો ઉપદેશ આપતો હોય, પણ એને વૈરાગ્યને કેટલું હોય? ખાલી સ્ટેજ પ્રોગ્રામ કરે એટલી વાર હોય. સ્ટેજથી હેઠો ઉતરે એટલે ઘરવાળીને પૂછે, કેવો રોલ કર્યો તો મેં, બોલ, ગમ્યો તો કે નહોતો ગમ્યો, ભર્તૃહરિ સાચો થયો તો કે ખોટો? પછી એને વૈરાગ્ય શતક ભર્તૃહરિનું એક શબ્દ એને લાગુ પડે, એને તો ખાલી ઉપરનો રોલ કરવાનો છે. સ્ટેજથી હેઠો ઉતર્યો એટલે પતી ગયું, એટલે એની વાણીમાં વૈરાગ્યના શબ્દો ચોક્કસ છે, પરંતુ એના અંતરમાં નથી. કોઈ તમે પૃથ્વીરાજ ચૌહાણ છે, એના એપિસોડ છે, તે આપણા કંડારી ગુરુકુલની અંદર, ત્યાં બિલ્ડિંગો આપણા બધા સ્કૂલ જેવા ને બધા બહુ ગુરુકુલ જેવા લાગે ને જૂના, તો એ લોકોનો ત્યાં આગળ શો ઉતારેલો, એ લોકોએ ત્રણ એપિસોડ ત્યાં બનાવ્યા હતા. એ ત્રણ એપિસોડની અંદર ખાલી એનું બાળપણનું ગુરુકુલનું જીવન છે, એટલે અંદર કોઈ જગ્યાએ ખાલી એને પેલા ગુરુ ઉપદેશ આપે આ જ હોય, બીજું કંઈ છે નહીં. તો એમાં કોઈ જગ્યાએ કંઈ એવું આવે ને, ગુરુ ઉપદેશ આપતા હોય, એટલે જેમ તમે સ્ટેજ પ્રોગ્રામ જોવો એવો જ એ પ્રોગ્રામ, એટલે એ લોકોએ રેકોર્ડ કરીને આપેલું, આપણે માગેલું કે આપજો, એટલે આપ્યું. એ કોઈ સાંભળે તો પેલા ગુરુ જે ઉપદેશ આપતા હોય ને, તો ગુરુ પણ બ્રહ્મજ્ઞાની લાગે, અને ઉપદેશ લેવાવાળો જે હોય એ લાગે કે આખી પૃથ્વી ધ્રુજાવી દે એવો છે. પણ એ એપિસોડ પતે એનો, પછી જેનું મૂળ સ્વરૂપ હોય ત્યાં જતા રહે. કોઈ રામાયણ હોય અને એમાં રામ બન્યા હોય, કોઈ લક્ષ્મણ બન્યા હોય, કોઈ બીજામાં કોઈ બીજું કંઈ બન્યા હોય, જે કોઈ દૈવી પાત્ર હોય એ પાત્ર ભજવ્યા હોય, તો એ બધા એકદમ સજ્જન અને ધીર પુરુષો હશે? પણ બોલતા હોય ત્યારે ત્યારે લાગે કે ઓરિજિનલ પ્રગટ થયા છે વૈકુંઠમાંથી, એમ જ લાગે ને? તો જ એનું એ ઉપડે, નહીં તો ઉપડે કેમ? પણ શું એના વિચારો, એનું બધું જ માનસ એવું હોય? ના હોય, કારણ કે બધું એને વાણીમાં છે, એને ગોખીન કરેલું છે, એને ગોખેલી વાત છે, એને ગોખેલા બધા ડાયલોગો છે, એને શાસ્ત્રમાંથી ચોક્કસ એ શાસ્ત્રની વાત જ કરે છે, પણ આ ભાવથી આવી રીતે બોલવું એનું બધું એ મેનેજમેન્ટ પોતાના માઇન્ડમાં કરીને પછી કરે છે. જ્યારે ભગવાનના મોટા સાધુઓ પાસે કોઈ મેનેજમેન્ટ નથી હોતું, એના હૃદયમાં રહીને ભગવાન બોલે છે. કોણ બોલે છે? ભગવાન. એ જે કરે છે ને એ ભગવાન એની પાસે કરાવે છે. એની પાસે કોઈ એવા પૂર્વે આયોજન નથી હોતા, એ તો સહજની અંદર બોલી જાય કે જા તારું સારું થશે ને કોઈનું સારું થઈ જાય. સહજમાં એને સંકલ્પ થઈ જાય કે આને સંસારનો ત્યાગ થઈ જાય તો હારો, ત્યાગ થઈ જાય, એવું મોટા સાધુનું છે.
સહજમાં એને એમ થઈ જાય કે આનો છેલ્લો જન્મ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય. સહજમાં એને એવો થઈ જાય રાજીપો કોઈ કારણસર, આનું બધું ટળો તો ઓલાનું બધું ટળી જાય. ગોપાળાન સ્વામી વડોદરામાં હતા, એક જણો લક્ષ્મીન દેવને ત્યાં ઝારી પકડીને પ્રાર્થના કરે અને ભગવાનને પ્રાર્થના કરે કે મને કામ ક્રોધ લોભાથી મારી રક્ષા કરજો, મને ચોખ્ખો કરજો, આવી પ્રાર્થના કરે. સ્વામીને પ્રદક્ષિણા કરતા હશે કે બેઠા હશે, માળા કરતા હશે. સ્વામીએ સાંભળ્યું, સ્વામીને થયું કે આ બાપડો આટલી બધી પ્રાર્થના કરે છે, રોજ કરે છે, લાવો આજે એને સુખ્યો કરી દો. સ્વામીએ બોલાવ્યો પોતા પાસે. સ્વામી કે શું પ્રાર્થના કરતા હતા ભગત? આવે જાઓ કે આજથી તમને કાંઈ નહીં નડે. તો ઓલો ઘેર જવા જ સમર્થ ના થયો, કારણ કે આવે કશું સારું લાગે નહીં, ઘરવાળી સારી ના લાગે, કંઈ નહીં બસ. એટલે આમ સ્મૃતિમાં તો બધું ચાલતું હોય ને, એટલે સ્મૃતિમાં થયું, હારો હું આ હાવ લુખ્ખો કેમ થઈ ગયો, મૂંઝાયો. શું થયું? મૂંઝાયો. સ્વામીને કે સ્વામી હતો એવો કરી દો, આમાં કંઈ મજા નથી આવતી. કે મજા જ ના આવે પછી, જે વસ્તુથી અત્યારે આપણને મજા આવે છે ને, એમાંની એક પણ મજા પછી ના આવે તો શું મજાનું પછી? કહો, ટેસ્ટ કરીએ તો ટેસ્ટમાં મજા ના આવે, હોઈ જઈએ તો એમાં પથારી મજા ના આવે. જ્યાં જ્યાંથી આપણને થોડી મજા લાગતી હોય અત્યારે, એકે મજા રહે નહીં બસ. હા, સત્તા માત્ર કરી દીધો ઓલાને, ઓલાને સુખ જ ના રહ્યું. આવા મોટા સાધુ, પણ હવે જે આપ્યું ઓલાથી ભોગવાય એવું જોઈએ ને, એનાથી ભોગવાય એવું ના હોય. જીવને કેવું છે, થોડું કામ આપણે કેવું હોય, ઠંડી લાગે ને ત્યારે શું કરવું પડે? હીટિંગ. પણ ફૂલ ગરમી પડે તો શું કરવું પડે? એસી. થોડુંક એસી જોશે હવે, કારણ કે હીટિંગ બહુ થઈ ગયું છે, ગરમી બહુ છે. અને ગરમી બહુ હોય તો એસી જોઈએ, બહુ ઠંડી હોય તો હીટિંગ જોઈએ. કયું સુખ છે, ઠંડીનું સુખ છે કે ગરમીનું સુખ છે? એકેય સુખ નથી. જ્યારે જે મળ્યું એની ઓપોઝિટ. એમ જીવને એવું છે, ઘડીક ભગવાનની વાત સાંભળે ને ભગવાનની મૂર્તિ સામું બહેન, ભગવાનનું આમ ને વિષય ખંડનનું કંઈ સાંભળે તો એમાં સુખ આવવા માંડે કે આવું થઈ જાય તો બહુ સારું. પણ વાસ્તવિક જો એવું થઈ જાય ને તો એને સુખ જ ના રહે, કારણ કે એને તો ઓલું સુખ વધારે લાગે છે. એટલે એને લાગે કે મને શું થઈ ગયું છે, એમને કેમ આમ હાવ બેચેન બેચેન ને બધેથી હાવ એવો લુખો થઈ ગયો, શું થયું છે? કાંઈ નથી થયું, બધેથી ટળી ગયું છે, તો હવે થોડુંક કંઈક જોશે, આના વિના તો નહીં હાલે, પાછું એ મળે. એટલે એમ સુખ દુઃખ વચ્ચે ચાલે. એટલે પણ મોટા પુરુષનું જે અંતરમાંથી આવે છે, એના વચનો જે વૈરાગ્ય વીટેલા છે, અંતરમાંથી આવે છે, ઉપરથી નથી આવતા, જેના કારણે એની વાત લક્ષ વેધી હોય છે, લક્ષને વીંધી નાખે એવી હોય છે. એ મનોરંજન નથી કરાવતા, મનોમંથન નથી કરાવતા, પણ આત્મમંથન થાય છે. મોટા પુરુષોની વાતોથી આત્મમંથન થાય, આત્મમંથન. આત્મા આખો આપણો ચગડોળે ચડે, ચગડોળે ચડે, કહેતા આત્માને એમ થાય કે હવે મારે છેલ્લો જન્મ કરી જ લેવો છે, આત્માને એમ થાય મારે ભગવાનને ભેટી જ જવું છે, આવું આત્માને થવા લાગે એ મોટા પુરુષના શબ્દે કરીને થાય. એ ગમે એટલા બીજા રાચ રચીલા, 5-10 પ્રકારના ગમે એટલી એને રજૂઆત કરવામાં આવે તો એનું અંતર ના ઢંઢોળાય, પણ મોટાનું વચન એક સાંભળે ને તે અંતર એનું ઢંઢોળાઈ જાય. એને એમ થઈ જાય કે માયાને ઠેકી જવું, ઠેક ભગવાનના અક્ષરધામમાં પૂગી જવું, અક્ષરધામના તખત સુધી જવું છે, આવા નિર્ધાર જીવના પાકા થઈ જાય મોટાની વાતથી. કારણ કે અંતરમાં વૈરાગ હોય, અહીંથી ઠેક પ્રકૃતિ પુરુષ સુધીનું એને રાખ થયેલું હોય. મોટા પુરુષો આવા હોય. આ વિઝન આપણને મોટામાં આવે અને આપણા અનુભવનું જ હોય, પાછું એ બહારનું તો છે નહીં, આપણે પોતે અનુભવેલું છે, એટલે એનું મનન થાય તો આપણને મોટા પુરુષમાં રોજ નવું નવું હેત થાય. એટલા માટે સ્વામી આ પદ લખ્યું છે. એટલે આ પદને ગાય, આપણને મળેલા ગુરુજી જેવા મોટા પુરુષને રોજ યાદ કરવા જોઈએ. આવું પદ ગાઈને એવા મોટા પુરુષને દર્શન નિત્ય કરવા જોઈએ. એની અંદર રહેલા જે ગુણો છે આવા બધાય, એ અલૌકિક ગુણોને રોજ મનોમન વંદન કરવા જોઈએ. એની આગળ પોતાની ન્યૂનતા અને એમની મહાનતા રોજ કલ્પ્યા કરવી જોઈએ, રોજ એનો વિચાર કર્યા કરવો જોઈએ, રોજ એને ગૂંથ્યા કરવું જોઈએ. એ ગૂંથવાથી એ ગુણો ધીરે 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 ભગવાન અને મોટાની કૃપાથી આપણામાં પણ આવતા જાય,
આપણામાં આવવાથી આપણે વધારે સુખિયા થઈએ. સુખિયા શું થઈએ? તો કે ભગવાનમાં આપણને વિશેષ હેત થાય. જગત જેટલું આ ખોટું થાય, જેટલું ભગવાનમાં હેત થાય, એટલો જ જીવ સુખ્યો થાય. ભગવાનમાં જેટલું હેત ન્યૂન છે એટલો જીવ દુઃખી છે, જેટલું ભગવાનમાં હેત વિશેષ એટલો એ સુખી. શીલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે. ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. શીલ બ્રહ્મચર્ય, સંતોષ અને શાંતિ, એ એમાં રહીને બોલે. વૈરાગ્યવાળા છે, પણ વૈરાગ્ય કેવો છે? તાપવાળો છે. તાપ લાગે. વૈરાગી વ્યક્તિ હોય ને એને તાપ બહુ લાગે, બહુ તાપ લાગે વૈરાગી વ્યક્તિ. નિષ્કુળાન સ્વામી વૈરાગ્યવાન છે, આખી વૈરાગની મૂર્તિ. તે સ્વામીનો તાપ કેવો? સ્વામીની કલમ કેવી છે? આ તો સ્વામી હજુ લખ્યું જ છે ખાલી, તો બોલતા હશે ત્યારે કેવો વૈરાગ હશે? પેલો ખાલી એક દ્રાક્ષનો પડો લાવ્યો સ્વામીએ, ખાલી પૂજામાં 5 દ્રાક્ષના દાણા મૂક્યા, ધરાયેલા ભગવાનને ધરાયેલા મોઢામાં મૂક્યા, અને ન્યાલ શેઠ જોઈ ગયા ધોલેરામાં. તેના દીકરાને કીધું, લા જા દ્રાક્ષનો પડો લઈ આવી ગઈ એક સ્વામી માટે. લઈ આવ્યો અને સ્વામી આગળ મૂક્યો ને, તો સ્વામીએ જોયું, કેમ લાવ્યો? કે સ્વામી તમે પૂજામાં ધરાઈને કે 5 દાણા લીધા ને, એટલે કે તમે રોજ પૂજામાં ધરાવીને લો ને તો મારું સારું થાય. સ્વામીએ કીધું, મોરારચરણ મારી પૂજા લાવી, કે પૂજા મગાવી અને દ્રાક્ષ થોડીક વધેલી હતી ને એમની ડબ્બીમાં, એ ઉકરડે નાખી દીધી. લે કે તે મને ખાતા જોયો ત્યાર લાવ્યો ને, જે આવેથી માનસીમ ધરાઈશ. આ વૈરાગવાળા. એ વૈરાગ્યની મૂર્તિ શ્રીજી મહારાજ એમને પાત્ર એવું ભજવવા આપ્યું હતું. પણ હવે વૈરાગ્યનો સીધો અર્થ શું છે? એનો તાપ. આપણે એક દિવસ ઉપવાસ કરીએ એટલે વૈરાગ તો ગ્રહણ કરી દીધો, પણ એમાં પછી કોઈ આપણને અડે તો શું થાય? અડાય નહીં આપણને. આપણે કહી દેવું પડે, ભાઈ આજે આજે માથાકૂટ કરતા જ નહીં, આ તો ઉપવાસ છે. આઈસ્ક્રીમ જમાડીને પછી કાંઈક કહેશો તો ઠંડુ લાગશે, પણ જો એમને એમ પહેલાં પૂછ્યું છે તો મજા રહેશે. અને એમાંય આજે ઉપવાસ કર્યો અને હવાર હજુ પારનું ના કર્યું તો માથાકૂટ કરવી જ નહીં, કારણ કે 24 કલાકની ગરમી બરાબર ચડેલી હોય અને પછી હવારના પહોરમાં હજુ ટાઢી થઈ ન હોય ભઠ્ઠી, અને ત્યાં વૈરાગ્ય છે ને એ તાપવાળો છે, તાપ લાગે વૈરાગ્યનો. પણ ભગવાનના મોટા પુરુષો છે ને એટલા વૈરાગ્યવાળા હોય ને તો એનો તાપ નથી. શીલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે. વૈરાગી હિમાલયમાં અમુક અમુક સ્થાનોમાં વૈરાગ્યો પેલા મળે કપડાં વિનાના, તમે આમ એને સહેજ ફર ના કહી શકો, આંખો લાલ ચોળ ને કેવું. આમ વૈરાગવાળા કપડું ના પહેરતા હોય, પણ જો ગાળોનો વરસાદ ચાલુ કરે ને તો ગ્રીનિશ બુકમાં નામ લખાય. એક શબ્દથી શરૂ કરે તો તમારે 1.5 કલાક સુધી હાલે, એટલી ધમ ધોકાળ વરસાદ કરી નાખે ગાળોનો. વૈરાગવાળા ખરા, પણ એનો તાપ પણ એવો જાજો. પણ અહીં લખે છે, આ પુરુષો તો શ્રીજી મહારાજ લાયા છે, જે મોટા પુરુષો ને પૃથ્વી ઉપર કેવા છે, અતિ વૈરાગ્યવાન, અતિ આ જગતમાંથી હાવ લુખ્ખા, જેને આ જગતની અંદર કોઈ વ્યક્તિ, કોઈ સ્થાન, કોઈ ક્રિયા કે કોઈ પદાર્થ બાંધી ના શકે, એટલા સખત વૈરાગવાળા. આ જગત નહીં, આ જગત નહીં, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ સુધીની કોઈ મોટાઈઓ જેને બાંધી ના શકે એટલા વૈરાગવાળા. એટલું જ નહીં, અક્ષરધામની ચતુર્ધામ મુક્તિ પણ જેને ના બાંધી શકે એટલા વૈરાગવાળા. એટલા બધા ભગવાનની મૂર્તિ સિવાય કંઈ આસક્ત નહીં. આવી સ્થિતિવાળા, એકદમ નિષ્કામ ભાવનાવાળા મોટા પુરુષો, પણ તોય એનો તાપ કોઈને ના લાગે. કેવા કેવા મોટા મોટા પુરુષો, એના દર્શન આપણે ગુરુજીના દર્શન કરીએ છીએ, અનુભવીએ છીએ, તો પાસે જઈએ તો કેવું લાગે? ટાઢું લાગે. બેસવું ગમે, પાસે જવું ગમે, એમ થાય કે ક્યારે આપણે થોડીક વાર એમની પાસે જઈએ. એનું કારણ શું? શીલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે. ભગવાનના આવા મોટા પુરુષો મુમુક્ષુ માટે લોહી ચુંબક જેવું હોય છે ને, લોહી ચુંબક. એમાં પરમાત્મા અખંડ રહ્યા છે, કંઈક ખેંચે. એ મોટા પુરુષોમાં કોઈક એવું તત્વ છે જે ખેંચે છે, એ શું છે?
એ એમનું ધરબી ધરબીને તૈયાર કરેલું આધ્યાત્મિકતા જે એમની છે ને એ ખેંચે છે. એ ધામમાંથી જે પોતે અનેક મોક્ષોના કલ્યાણાર્થે શ્રીજી મહારાજની ઈચ્છાથી અહીં પ્રગટ થયા છે ને એ ખેંચે છે ને. શીલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બ્રહ્મચર્ય બોલે, એ વાત કરે ત્યારે સંતોષ થઈ જાય, જીવને બસ પરમ સુખ થઈ જાય અને શાંતિ શાંતિ થઈ જાય. પણ આ બધું થાય કોને ખબર છે? મુમુક્ષુને થાય. નહીં તો ગોપાળન સ્વામીની ભેગા, મુક્તાનંદ સ્વામીની ભેગા રહેવાવાળાને કાંઈ બધે શાંતિ થતી નહોતી, નહોતી થતી. નૈમિક શરણ્ય ક્ષેત્ર જ્યાં ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થાય ને નૈમિક શરણ્ય ક્ષેત્ર કીધું, પણ એ મુમુક્ષુને અનુભવાય. જે મુમુક્ષુ નથી ને, અથવા જેમાંથી મુમુક્ષુતા મરી પરવારી છે, હતી પણ એને ધ્યાન ના રાખ્યું, અભાવ અવગુણને દ્રોહમાં ચડે અને મુમુક્ષુતા મરી પરવારી, તો ટાઢું થતું એ ન્યાય ગરમ થઈ જાય. આ તો એવું છે, રોજનું રોજ રોજ પોતાના આત્માને આપણે રોજ ચકાસતા રહેતા હોઈએ, રોજ આપણા આત્માને આપણે તપાસી અને એની અંદર જે મેન્ટેનન્સ કરવું ઘટે કરતા હોઈએ ને તો થાય. આ પ્લેન હોય છે એ આકાશમાં ઉડીને એક જગ્યાએ ઉતરે ને, એટલે તરત એના એન્જિનિયરોને બધા તરત પાછા, એક વખત ઉતર્યું, બે કલાક અહીંથી ઉડીને ગયું એટલાન્ટા ને એરપોર્ટ પર ઉતરે, એટલે તરત બધું ચેકઅપ કરવાવાળા 10 એન્જિનિયરો પહોંચી જ જાય અને એનું જે કરવાનું એ એના રિપોર્ટ લખીને પાછા ચોંટાડે, પછી નવો પાઇલોટ આવે જોવે કે આને બધું જોઈ લીધું, જે પાછો ઉતરીને પોતે ચેક કરે, પાછું પછી પ્લેન ઉપાડે. પણ એવું નહીં કે આજે ચેક કર્યું હવે મહિના પછી ચેક કરજો, કારણ કે એ પ્લેનમાં પડે પડે જોખમ છે, એટલે એને ચેક વધારે વખત કરવું પડે. એમ આપણો જે માર્ગ છે ને, કલ્યાણનો માર્ગ છે ને, આપણે મોક્ષ માર્ગે ચાલેલા છે ને, એવો જ છે. એને ચેકિંગ કર્યા કરવું પડે કે આ પહેલાં કરતાં કેટલો છે, ક્યાં છે, શું છે. એ જો કર્યા કરે તો પ્લેન ક્રેશ ના થાય, નહીં તો જે પ્લેન છે એ ક્રેશ થવાની સંભાવના પણ એટલી જ છે. એવી રીતે કલ્યાણના માર્ગમાં પણ ક્રેશ થવાની સંભાવના એટલી જ છે, ધ્યાન ન રાખે તો. માટે કે છે, શીલ સંતોષને વળી શાંતિ, એવા મોટા સાધુમાં પરમ શાંતિ હોય. એની પાસે બેસવાથી શાંતિ થઈ જાય, એના દર્શન કરવાથી શાંતિ થઈ જાય. બોલે છે એટલે એ બોલ્યા કરે એવું ના હોય, ના બોલે ને ખાલી બેઠા હોય તોય શાંતિ થઈ જાય, કારણ કે એમાં બધું અખંડ રહેલું છે. એમાં રહીને બોલે છે એટલે શું, એમાંથી સતત આ બધું ઝર્યા કરે, સંતોષ એમાંથી સતત શીલ ઝર્યા કરતું હોય, એમાંથી સતત શાંતિ ઝર્યા કરતી હોય, એટલે હવને ટાઢું થાય. ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. ધીરજતા તો એની પર્વત પ્રાય હોય, પર્વત જેવી ધીરજતા હોય, ગમે એવી પરિસ્થિતિઓ થઈ જાય પણ ક્યારેય ડગે નહીં, એવું મોટા પુરુષોના જીવનમાં સહજ દર્શન કરવા મળે. જ્ઞાન અને ધ્યાનમાં ડોલતા હોય, લો જ્ઞાન, જે એને પરમાત્માનું જ્ઞાન થયું છે કે આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, એને જે જ્ઞાન સિદ્ધ થયું છે કે મારે ત્રણ અવસ્થાથી પર એવો ચૈતન્ય, મારા ચૈતન્ય વિશે પરમાત્મા અખંડ વિરાજમાન છે, સારંગપુરનું દસમું, એવા જ્ઞાનમાં એ ડોલ્યા કરતા હોય, કહેતા એ જ્ઞાનમાં રમ્યા કરતા હોય. નિજાત્માનમ બ્રહ્મરૂપમની વચ્ચે જ એનું જીવન વ્યતીત થતું હોય, એના શ્વાસ નિજાત્માનમ બ્રહ્મરૂપમ વચ્ચે જ હાલચાલ કરતા હોય, બહાર ના જાય, દેહભાવમાં ના જાય, એવા હોય, એને જ્ઞાનમાં ડોલ્યા કર્યા કહેવાય. અને ધ્યાનમાં ડોલ્યા કરતા હોય, કહેતા અંત્યના નવમા પ્રમાણે પ્રેમયુક્ત વૃત્તિ પરમાત્મામાં રાખ્યા થકા જગતની બધી ક્રિયાઓ કરતા હોય ને ધ્યાનમાં ડોલ્યા કરતા હોય, અહીં રહ્યા થકા એ જ્ઞાનને સિદ્ધ કરીને એ સ્વરૂપે ત્યાં રહેતા હોય ને ત્યાં રહ્યા થકા અહીં આગળ દર્શન આપતા હોય, આવા મોટા પુરુષો હોય છે. ધીરજતા એમાં પર્વત પ્રાય હોય છે અને એટલે જ એની અંદર ધીરજતા હોય છે, કારણ કે એની પાસે જ્ઞાન પણ એવું છે અને ધ્યાન પણ એવું છે. એટલા માટે જ ધ્યાન એટલે એવું નથી કે આંખ બંધ કરીને જ બેઠા હોય છે, જ્ઞાન એટલે એવું નથી કે રાત દિવસ બસ જ્ઞાન સંબંધી વાત જ કરતા હોય, પણ એનો શ્વાસ નિજાત્માનમ બ્રહ્મરૂપમની વચ્ચે ચાલતો હોય, એ જ્ઞાન છે એની પાસે, અખંડ એના શ્વાસ એની વચ્ચે, એ જે ફોર્મ્યુલા ભગવાનની આપેલી છે એની બહાર ક્યારેય ન જતા હોય, એવા હોય. અને ધ્યાન ભગવાનના સ્વરૂપને વિશે હેતેયુક્ત વૃત્તિ સદાય લાગેલી રાખે,
સદા એટલું વિચારે એ મહારાજ જેવું સુખ તો ક્યાંય નથી, એમાં લાગેલા રહે. એ જ્ઞાન ધ્યાનમાં ડોલે છે, એવી રીતે ડોલતા હોય છે. એવા સંત સહુના સગારે પરોપકારી પૂરા છે. એવા જે સાધુ છે ને એ બધાય જીવ પ્રાણી માત્રના સગા છે, બધાયની ઉપર પરોપકાર, બધાનું હિત કરવાવાળા છે. અને કેવા છે? જેના દલમાં નહીં કોઈ દગારે સત્ય વાતમાં સુરા છે. એના દિલમાં કોઈ પ્રકારનો દગો નથી, એ ક્યારેય કોઈ જીવને દગો કરે જ નહીં. એની ઉપર મૂકેલો વિશ્વાસ છે, એનાથી હજાર ગણો વિશ્વાસનું ફળ એને સામે આપે, પણ કોઈનો વિશ્વાસઘાત ના કરે, દગો નથી. અને પાછા સત્યવાત હોય ત્યાં સુરવીર હોય, સત્યવાતમાં ક્યારેય પણ કાયર ના રહે, એવા હોય એ ભગવાનના મોટા પુરુષો. પાછા કેવા છે? વૈરાગવાળા છે, શીલવાળા છે, ધીરજતાવાળા છે, જ્ઞાનવાળા છે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીનું રાખ જોતા હોય એવા હોય, ધ્યાનવાળા છે. તો પણ વળી હેત ગણું છે હૈયે રે આંખે અમૃત વરસે છે, તોય પણ એના હૈયામાં હેત ભરપૂર ભરેલું છે. એ હેતરૂપી ધાવન કોઈને આપે અને એની અંદર વૈરાગ્ય આપી દે એવા સમર્થ છે. એ હેત કોઈને આપે અને એને જગતની માયામાંથી લુખો કરી દે એટલા શક્તિશાળી છે. આજે ગૃહસ્થ આશ્રમમાં રહેલા કેટલા બધા ભક્તો એવા છે કે સંસારમાં રહ્યા છે તોય પણ સંન્યાસમાં રહ્યા હોય એવી રીતે રહ્યા છે, જેને જ્યારે આજ્ઞા કરવામાં આવે ને સંસાર છોડીને આવવા માટે તૈયાર થઈ જાય એવા ભગવાનના ભક્તો. જે તમે ગૃહસ્થ આશ્રમમાં છો, હવ હવના અંતરમાં વિચારો આની પાછળનું કારણ શું, આની પાછળનું કારણ શું. પાયામાં જો વિચારશો તો મોટા પુરુષનું મળેલું હેત એના કારણે એવું થાય છે કે મારે આ સત્સંગ માટે કંઈક કરી છૂટવું છે, મારે મહારાજ માટે કંઈક કરી છૂટવું છે, મારે આ સત્સંગ માટે ખપી જવું છે. એ બધી જ ભાવનાઓનો બેઝ મોટા પુરુષનો હેત છે. વળી હેત ગણો છે હૈયે રે આંખે અમૃત વરસે છે, એની આંખોમાંથી અંગારા નથી વરસતા, શું વરસે છે? અમૃત વરસે છે. અરે કદાચ ક્યારેક આમ ક્રોધાયમાન સ્વરૂપ ધારણ કરે ને જીવને હરખો કરવા, તો પણ એની આંખમાંથી વરસે શું? અમૃત. ઓલાને કલ્યાણના માર્ગે ચડાવી દે, અને આપણે જો અંગારો વરસાયો હોય તો કોઈ કલ્યાણના માર્ગે હાલતો હોય ત્યાંથી પાછો પડે. અને મોટા પુરુષ એ મુમુક્ષુ ઉપર જ્યારે એ કરે ને ત્યારે એની આંખમાંથી અમૃત વરસતું હોય, એની આંખો એની અંદર સાધુતા અખંડ ભરાયેલી હોય. આંખો એ વ્યક્તિનો બહુ મોટો પરિચય છે, એમાં મોટા પુરુષો એની આંખો બાજુ કોઈ જોવે ને તો એ પરમ શાંતિ થઈ જાય, પરમ શાંતિ થઈ જાય, કારણ કે એની આંખ સાધુતાથી ભરેલી હોય છે. એનું હેત હૈયું આખું હેતથી ભરેલું હોય છે. આ મોટા પુરુષોના લક્ષણ એ સ્વામીએ લખ્યા, કહે નિષ્કુળાંશુ કહીએ એ જન જોઈ હરી હરખે. સ્વામી કે આવો જે હોય ને એને જોઈને ભગવાનને બહુ હરખ થાય, બહુ હરખ થાય. સ્વામી અહીંયા આગળ મોટા પુરુષો તરફનો આપણો દ્રષ્ટિકોણ આવો રહે અને આપણી અંદર આવા ગુણ આવે તો મહારાજ આપણને જોઈને રાજી થાય, એવું સ્વામી આ પદ દ્વારા આપણને સમજાવવા માગે છે. અહીંયા આગળ પદ 13 પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.